ભારે વરસાદને પગલે સાયલા તાલુકાના કંસાળા ગામે ખેડૂતોને બાગાયતી પાકોમાં મોટા પાયે નુકસાન થવા પામ્યું છે, ત્યારે ધરતીપુત્રોને પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થતા તેમના ભણતા બાળકોની ફી ભરવામાં પણ ભારે પરેશાની થઈ રહી છે, ત્યારે ખેડૂતોએ સરકારને સહાય કરવા પોતાની વેદના ઠાલવી છે અને મદદની માંગ કરી છે, ત્યારે સાયલાના અનેક ગામડાઓમાં પણ અતિવૃષ્ટિથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ત્યારે પંથકમાં ભારે વરસાદથી પાકોમાં મોટા પાયે નુકસાન થતાં ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે, ત્યારે આ પરિસ્થિતિમાં સાયલા પંથકના ખેડૂતો સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે. આ સમસ્યાને લઈ કિસાન સંગઠનના આગેવાનોએ ખેડૂતોની મુલાકાત પણ લીધી અને કિસાન સંગઠનો દ્વારા સાયલાના અનેક વિસ્તારમાં રૂબરૂ જઈને પાકનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે કિસાન સંગઠનના આગેવાનોએ સરકારને અપીલ કરતા જણાવ્યું છે કે જો યોગ્ય સમયે યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવે તો ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. 100 વીઘાની ટમેટી ને હરગો વાયો તો, પણ એવો વરસાદ થયો તે કાંઈ થયું નથી. અમારે નાના નાના છોકરા છે, અમારે તેમ ભણાવવા, અમને જો સરકાર કઈ સહાય આપે તો અમે પોરા વાવેતર કરી શકીએ, અને કઈ ન થાય એવો મારે સાહેબ. અમે ગરીબ માણસ છીએ, અમે શું કરવું, અમારે અમારા છોકરાને ચીમ ખવડાવી, શું કરવી. આ વધારે વરસાદના કારણે આ મારા 6 ગામ આવે છે એમાં બહુ નુકસાની છે. જો આના માટે કોઈ સરકાર જો આ નુકસાનીનું વળતર આપે તો બહુ સારું છે, ને કંઈક ખેડૂત મરી ગયા છે વરસાદથી, એટલે આનું વળતર સરકાર આપે તો વધારે સારું. અમારા વિસ્તારમાં લગભગ બધા ગામમાં નુકસાની છે, વરસાદ વધારે પડ્યો છે એટલે. આ મેં ટમેટી અને સરગવાનો પાક વાવ્યો હતો, 3 વીઘામાં મારે સરગવો હોય છે, 3 વીઘામાં ટમેટી છે, બધો પાક હાવ નિષ્ફળ ગયો છે વરસાદના કારણે. આ વરસાદના કારણે ફૂગ લાગવાથી બધું મૂળ મારું બગડી ગયું છે. આ સરગવાને ટમેટીને બધો મોલ ફેલ થઈ ગયો છે. બહુ જ આમાં ખર્ચો કર્યો મેં, આમાં જો અમને સરકાર ખર્ચો આપે તો અમારે કંઈક આમાં મહેનત ધંધાના બધા મળી રહે અમને, બાકી જો બધું અમારો પાક આવો થઈ ગયો છે. સરકાર પાસે એટલી અપીલ છે અમારે કે અમને ખર્ચા પાણીના પૈસા આપે.